વાત તો તારી સાચી છે બેટા, બહુ તકલીફ થશે બધાને, પણ આ વાત અત્યારે છોડી દઈશું તો ભવિષ્યમાં સમસ્યા થશે. કોઈએ જાણી જોઈને ટાગરને કિડનેપ કરાવીને લગ્ન અટકાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ચૂપ રહીશું તો પણ એ ચૂપ નહીં રહે. આપણા જીવને જોખમ છે બેટા. રાધાએ કોલ કર્યો હતો. રાઘવે અને લોયર સુમિતે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેઇન કરી છે. એમણે કમિશનર સાથે પણ વાત કરી છે. બહુ જલ્દી કિડનેપર ઝડપાઈ જશે એવું વચન આપ્યું છે. ખબર છે, થોડી વાર પહેલા ભાઈને ફોન કર્યો હતો, એણે મને બધું કહ્યું. તારા ભાઈને કંઈ નહીં થાય, તું ગભરાઈશ નહીં. આદિ, હું તને એક વાત પૂછું, તારા આંટી હજુ સુધી કેમ આ ઘરમાં છે? એમના પતિના ઘરે કેમ નથી ગયા? તારા અંકલ કોઈ બીજા દેશમાં કામ કરે છે એવું કહ્યું હતું ને? હા, એ મસ્કતમાં છે. એમની સેલેરીથી ખાલી ઘરનો ખર્ચો નીકળે છે. આંટી અને બાળકોનો ખર્ચ એ ઉપાડી શકે એમ નથી, એટલે એમને અહીંયા મૂકી ગયા છે. આંટીને એમની સાસુમાં સાથે વધારે બનતું નથી. બિચારા અંકલ, એક તરફ પત્ની બીજી તરફ માં, કોઈને છોડી શકે એમ નથી, એટલે જે બાળકોની સ્કૂલનું બહાનું કરીને આંટીને અહીંયા મૂકી ગયા છે. અરે પણ તું કેમ એમના વિશે આટલું વિચારે છે? એ મારા ભાઈ વિશે જેમ તેમ બોલે છે, મને બહુ જ ખરાબ લાગે છે. એ આટલો ગુસ્સો કેમ કરે છે? આપણા લગ્ન થયા એમને નથી ગમ્યું કે શું? એવું કઈ જ નથી અન્વિતા, એ તો તારા બહુ જ વખાણ કરે છે. કેટલી સુંદર લાગે છે એવું કહે છે, પણ પરમ દિવસે જે લગ્નમાં ઝઘડો થયો ને, એના કારણે એ થોડા નારાજ છે, એટલે જે જીજાજીને ખરાબ માણસ સમજે છે. એકવાર રાઘવ જીજાજી ખરેખર કેવા માણસ છે એ એમને ખબર પડે ને, પછી એમને સમજાશે કે રાઘવ જીજાજી જેવા માણસ તો દુનિયામાં ક્યાંય ના મળે. પછી એમનું વર્તન બદલાઈ જશે ને, જીજાજીના વખાણ કરશે. બદલાવવું જ જોઈએ, મારો ભાઈ બહુ જ સારો છે, એના જેવો છોકરો લાખોમાં એક હોય. તારો ભાઈ લાખોમાં એક છે એમ, બે ના હોઈ શકે? તો પછી મારું શું, હું ખરાબ માણસ છું? તું પણ સારો માણસ છે, પણ મારો ભાઈ થોડો વધારે સારો છે. એવું કેવી રીતે? એ મારા કરતા વધારે સારો છે કેવી રીતે નક્કી કર્યું તે? તું તો ક્યારેક ક્યારેક મારા પર ગુસ્સો કરે છે, પણ મારો ભાઈ તો મારા પર ક્યારેય ગુસ્સે નથી થતો. ઓહ, એમ વાત છે. શરમાય છે. જીજાજી ઘરે આવો. અરે કામ તો થતા રહેશે, આજે કયું કામ છે બોલો? હા સારું, આવો જલ્દી. અન્વિતા વિના આ ઘર સુનું સુનું લાગે હો. અરે રાધા ઘરમાં આવશે તો એ તો બહુ વાતો કરશે એમ વિચાર્યું તું, પણ આ તો ચૂપચાપ બેઠી છે. અરે રાધા મેડમ, ખાલી સ્કૂલમાં જ વાતો કરો છો, ઘરમાં નથી કરતા? વિશાખા દીદી, તમે કેમ કઈ બોલતા નથી? કે ટેન્શન આવ્યું છે તમને? એવું કઈ નથી, કોઈ બોલતું હોય ત્યારે સાંભળવા માટે કોઈક તો હોવું જોઈએ ને. તમે મને ઓડિયન્સ સમજો. ઓ, કમિશનરનો ફોન આવે છે, કદાચ એમને કંઈ જાણવા મળ્યું હશે. હેલો, ગુડ ઇવનિંગ સર. હું સામેથી તમને કોલ કરવાનો હતો, પણ તમે બિઝી હશો એટલે ડિસ્ટર્બ થશે એવું વિચારીને કર્યો નહીં. વાવ, નાઇસ, આટલા જલ્દી પકડાઈ ગયા. એ લોકો કોણ છે સર? મારે લોકોને જોવા છે. સવારમાં? શ્યોર, ઓકે, રાઈટ, થેન્ક યુ સો મચ, ગુડ નાઇટ સર. પોલીસે બંને ગુંડાઓને અરેસ્ટ કરી લીધા છે, એમને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરવાના છે. કિડનેપ કરવા વાળા જ નહીં, એની પાછળ કોનો હાથ છે એ જાણવું પડશે ને. પૂંછડી હાથમાં આવી જાય ને એટલે માથું પકડાઈ જ જાય. અત્યારે માણસો પકડાઈ ગયા છે, હવે બોસનો વારો આવશે.
આનાથી આપણા રાઘવને ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલી નડી શકે. તારી વાત સાચી છે. જો આનાથી રાઘવને કઈ તકલીફ થવાની હોય તો આપણે આ વાત નજરઅંદાજ ન કરવી જોઈએ. પણ ઠીક છે, પોલીસ સ્ટેશને જઈએ. રાધા, તું ચિંતા ના કરતી બેટા, ખાલી આજનો દિવસ આપણે પોલીસ સ્ટેશન જવું પડશે, પછી બધું ઠીક થઈ જશે બેટા. પોલીસ સ્ટેશન જવામાં મને કોઈ જ વાંધો નથી, પણ આનાથી બીજા કોઈને તકલીફ ના થવી જોઈએ. વારંવાર એ લોકો પરિવારને સ્ટેશન બોલાવીને ખોટા ખોટા સવાલ કરીને આપણને હેરાન નહીં કરે, કેમ કે આપણા રાઘવે કમિશનર સાહેબ સાથે વાત કરી છે. હા, હવે જઈએ આપણે. હા, ચાલો. આદિ, રાધાને તે ફોન કર્યો, એ લોકો ત્યાંથી નીકળ્યા. તું એની હાથે જ રહે છે, હું જો એને ઘેર આવવું હોય તો લઈ આવજે. આ પરિસ્થિતિમાં એને એકલી ન રહેવા દેતા. તું જરાય ચિંતા ના કર મમ્મી, એને જરાય હેરાન ગતિ નહીં થાય એનું ધ્યાન હું રાખીશ. મમ્મી, તમે ટેન્શન ના લેશો, મેં પણ ભાઈ સાથે વાત કરી છે, એ બધું ઠીક કરી દેશે. કોઈ પણ પરિસ્થિતિમાં રાધાને એ છોડશે નહીં. મરજી થતા લગન કરન, મરજી થતા છોડી દે, અમારી રાધા એમને કઠપુતળી લાગે છે. વાતે વાતે મારો ભાઈ આવો, મારો ભાઈ તેવો, એ બધું ઠીક કરી દેશે એવું કહેતી રહેશે. પણ આટલી મોટી બબાલ કુના લીધે થઈ? એના કારણે જ ના, એના લીધે જ આ બધું થઈ રહ્યું છે. આંટી, એ તમને એવું નહોતી કહેતી, રાઘવ કમિશનર સાહેબને ઓળખે છે એવું કહેતી હતી. અભિમાન કહેવાય, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, બધા જોડે ઓળખાણ છે મારી. હું ગમે એ કરીશ તો પકડાઈશ નહીં, એ વાત નો અભિમાન છે એને, એટલે જ આ બધું થયું. આંટી, રાઘવે સાગરને કિડનેપ નથી કરાવ્યો, અન્વિતાએ રાઘવને ફોન કરીને પૂછ્યું અને મેં પણ રાધાને. તારી બૈરીની વાત આપણે મને ના સમજાય. એની નજરમાં તો એનો ભાઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. રેખા, બસ કર, એ તારા અંદર અંદર લડવાનો સમય નથી. આપણી પાસે સાચી વાતની જાણકારી નથી, તો એમાં સાચું કોણ છે, ખોટું કોણ છે, એ બધાનો નિર્ણય જરૂરી નથી. એ રાઘવ ખોટો નથી એવું અન્વિતાને લાગે છે, એમાં શું ખોટું છે? એ બંને બાળપણથી સાથે રહ્યા છે, એક સાથે મોટા થયા છે, તો એના ભાઈ પર એટલો ભરોસો તો હોય ને. ભાઈએ કોઈની સાથે દગો નથી કર્યો પપ્પાજી, કિડનેપિંગ કોણે કરાવ્યું, શા માટે કરાવ્યું, એ તો ભાઈને પણ ખબર નથી. પણ એણે મને પ્રોમિસ કર્યું છે, રાધાને, તમને, મને, આપણને બધાને એ કંઈ નહીં થવા દે. આપણે સ્ટેશન જઈશું એટલે ખબર પડી જશે, ભાઈની કોઈ ભૂલ નથી એ પણ સાબિત થઈ જશે. ભગવાનની દયાથી બધું ઠીક થઈ જશે. હાદી, હાલ. હે ગણેશજી, આ સંકટ અમારા માથેથી દૂર કર્યો, મારી દીકરીને હવે વધારે હેરાન ન થવા દેશો. હું તમને હો નારેડ ચડાવીશ, ઘીના દીવા કરીશ, મારી પ્રાર્થનાને સાંભળી લો પ્રભુ. આ બધું આટલું જલ્દી પૂરું થયું લાગતું નહીં. ઓની પાછળ રાઘવનું કાવતરું લાગે છે, મને તો એના પર જરાય વિશ્વાસ નહીં. જો એને જેલ થશે તો આપણે રાધાનું શું થશે? જો પતિની ઇજ્જત પર ડાગ લાગે ને તો એ પત્નીના માથે પણ લાગી જાય. એમ પણ રાધા ઘણું સહન કરી ચૂકી છે, એટલે તું અત્યારે આવી વાતો ન કર, સમજી? એવું થશે એવું નહીં કહેતી, પણ જો થઈ જશે તો હું કરશું. જો બકરી કહે હો અમે ઉભી રહે અને પછી મરવાની ના પાડે તો ચૂપ રહે ખરો. રેખા, મહેરબાની કરીને આવી વાતો ન કર, એવું કઈ ન થાય એવી ભગવાનને પ્રાર્થના કર. તને રાઘવ જીજુ માટે આટલી નફરત કેમ છે? આદિભાયાને ભાભીએ કીધું ને બધું ઠીક થઈ જશે. લગનના દાડાથી અત્યારે કોઈ ઠીક થઈ રહ્યું છે ખરું? આપણે જે વિચાર્યું થયું કશું નહીં થયું, નસીબ સાથ ના આલા તો બીજા કોઈનો હું વાક. બધું ઠીક થઈ જશે, પણ તારો સ્વભાવ ક્યારે નહીં સુધરે. એ તો શું કહું, રાઘવ જીજુને ખોટા કહી રહી છે, શરમ આવી જોઈએ.